हेलो स्टूडेंट्स, लास्ट टाइम आपने एग्जांपल नंबर एनसीईआरटी ना चैप्टर नंबर 2 ना 2.7 સુધી કમ્પ્લીટ કરાયા હતા. હવે આજે આપણે ચર્ચા કરવાની છે એક્ઝામ્પલ નંબર 2.8. તો સૌપ્રથમ તમને સમજાવજે કઈક આવું કે એક પ્રકાશ કે જેની તરંગ લંબાઈ 400 અહીંયા 400 આપી છે, મે રીઅલ માં જે 4000 પિકોમીટર 4000 પિકોમીટર છે તો તે ઉર્જા પૂરી પાડે છે. તો આ પ્રકાશના ફોટોનની ઉર્જા ગણો. શું ગણવાનું કીધું છે? આ પ્રકાશના ફોટોનની ઉર્જા ગણો. બીજી વસ્તુ એ કે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. બે વસ્તુ લખવા મિસ્ટેક થઈ હતી. એક પ્રકાશની તરંગ લંબાઈ 4000 પિકોમીટર છે અને તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે, તો આની અંદર આપણે શું શોધવાનું છે? તો ફોટોનની સંખ્યા. ચલો આપેલી માહિતી સૌપ્રથમ લખી નાખીએ. તમને આપે છે લેમ્બડા, તરંગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે 4000 પિકોમીટર. ચલો 4000 ને તમે લઈ જાઓ મીટરમાં, તો 4000 ગુણ્યા 10^-12 મીટર. ત્યાર પછી વિચારવામાં આવે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ સી, 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી વિચારવામાં આવે પ્લાન્ક ચળાંક એચ, 6.626×10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે વિચારીએ તો સૌ પ્રથમ આપણે શોધવાનું છે એન ફોટોન ની ઉર્જા. તો એન ફોટોન ની ઉર્જા માટે વિચાર્યું છે એવું, E બરાબર આપણા જે સૂત્ર છે hc/λ, અને અહીં વિચારવામાં આવે en માટે, તો n ને કરતા કરો. અહીંયા હું n લગાવી દઉં તો અહીંયા પણ n આવી જાય. આપણે ફોટોની સંખ્યા, તો n ને કરતા કરો, સૂત્ર શું થઈ જશે? en×λ/h અને c. ચલો હવે અહીંયા આની કિંમત મૂકીએ, En બરાબર 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે લખેલું છે, લેમ્બડા બરાબર આવશે 4000×10^-12. ત્યારબાદ વિચારીએ એચ નું મૂલ્ય 6.626×10^-34, સી બરાબર 3×10^8. આટલી વસ્તુ આપેલી છે. ચલો હવે આપણે એનું સાદરૂપ આપીએ તો જવાબ કઈક આવો આવે છે, 201.22×10^14. તો ચલો n બરાબર શું લખી શકાય? તો 2.0122×10^16. શું મળ્યું તમને? આ તો ફોટોનની સંખ્યા. એટલે તમે લખી શકો છો કે આમ 4000 પિકોમીટર તરંગ લંબાઈ ધરાવતા 1 જૂલ ઉર્જા પૂરી પાડતા પ્રકાશના કુલ ફોટોન 2.0122×10^16 હશે. ત્યાર પછી વિચારીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. બીજા એક્ઝામ્પલમાં કીધું છે કે 4×10^7 મીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનને એક ધાતુની સપાટી પર અથડાય છે, એટલે ઇલેક્ટ્રોફોરોસિસ એટલે કે ફોટોઇલેક્ટ્રિક અસર યાદ આવી જોઈએ. 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ. ગણતરી કરો ફોટોનની ઉર્જા, ત્યારબાદ ઉત્સર્જન ગતિજ ઉર્જા અને ફોટોનના ઇલેક્ટ્રોનનો વેગ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.60×10^-19 જૂલ થાય એવું આપણે યાદ રાખીશું. અહીં રકમમાં આપેલું છે, એવું પણ બને કે જ્યારે તમને એક્ઝામ્પલ આપ્યો હોય તો રકમમાં ના આપેલું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો સૌ પ્રથમ વિચારવામાં આવે લેમ્બડા એટલે તરંગ લંબાઈ, 4×10^-7 મીટર. ત્યાર પછી વિચારવામાં આવે એચ, પ્લાન્ક ચળાંક, 6.626×10^-34 મીટર. દરેક વખતે આ રીતનો ડેટા બનાવવો જરૂરી છે કે જેને આધારે તમે પ્રોપર દર વખતે વેલ્યુ મૂકતા રહેશો તો એક્ઝામ ટાઈમે યાદ આવશે. અહીંયા એકમ આવશે જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે અહીં સૌ પ્રથમ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.60×10^-19 જૂલ આપેલું છે.
આપણને ફોટોન નું દળ એમ ખબર છે, ઇલેક્ટ્રોન માટે ચર્ચા કરી છે, એટલા માટે 9.10 × 939 ગુણ્યા 10⁻³૧. કયો એકમ આવશે? તો કિલોગ્રામ. કાર્ય વિધેય ડબલ્યુ વિચારો તો કેટલું આપ્યું છે? તો 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો સૌથી પહેલું કામ છે આપણે ઉર્જા શોધીએ. તો ફોટોન ની ઉર્જા E બરાબર hc/λ. ચલો હવે ફટાફટ કિંમત મૂકીએ તો 6.626 × 10⁻³૪. સી બરાબર 3 × 10⁸. લેમડા એટલે તરંગ લંબાઈ વિચારીએ તો 4 × 10⁻⁷. હવે જો કિંમત મૂકી દઈએ તો તમને જવાબ મળશે ઈ બરાબર 4.9695 × 10⁻¹⁹ જૂલ. પણ જવાબ સામે મળ્યો તો જૂલમાં. ચલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીશું. ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે અહીંયા જે સંબંધ આપ્યો છે એને ધ્યાનમાં લઈએ તો 4.9695 × 10⁻¹⁹ ભાગ્યા કેટલા આવશે? તો 1.6020 × 10⁻¹⁹. ચલો હવે કિંમત મૂકી દઈએ તો ઈ બરાબર સૂત્ર શું થઈ જશે? 3.1020 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો પહેલા તો ફોટોનની ઉર્જા શોધી. સામાં શોધી તો ઇલેક્ટ્રોન વોલ્ટ. ફરીથી એકવાર આટલી વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લો. લેમડા બરાબર 4 × 10⁻⁷ મીટર, એચ બરાબર 6.626 × 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ, એમ દળ ઇલેક્ટ્રોન નું 9.10 × 939 × 10⁻³ કેજી, ડબલ્યુ બરાબર 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ, ઈ બરાબર hc/λ, લેમડા બરાબર એચ બરાબર શું થશે? તો 6.626 × 10⁻³ ગુણ્યા સી બરાબર 3 × 10⁸, લેમડા બરાબર 4 × 10⁻⁷. તો ઈ બરાબર સૂત્ર થશે 4.9695 × 10⁻⁹ જૂલ, અને પછી આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કર્યા. સેકન્ડ કામ છે ગતિજ ઉર્જા શોધો. રિમેમ્બર ધ થિંગ, ગતિજ ઉર્જા બરાબર સૂત્ર શું છે? તો ગતિ ઉર્જા બરાબર જેતી ઉર્જાને આપણે કહી દઈએ કે ઈ કાઇનેટિક એનર્જી, કે ઈ બરાબર hv − hv₀, જે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર સૂત્ર સાબિત કરી હતું. અહીં આપેલી માહિતી વાત કરીએ તો પહેલા માટે તમે જે શોધ્યું એ તમને કેટલું મળ્યું? તો એ તમને ટોટલ મળેલા છે 3.1020. અંદર આપ્યા કેટલા છે? તો 2.13. એકમ કયો આવશે? તો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે બંનેની બાદબાકી કરતા તમને ગતિજ ઉર્જા કે ઈ બરાબર મળે છે. કેટલા મળશે? તો 0.972 ઇલેક્ટ્રોન વોલ્ટ. કોઈ ક્યાંક મારાને જૂલમાં લઈ જવા છે તો લઈ જવાય. કોના વડે ગુણવાના? તો 1.6020 × 10⁻¹⁹ જૂલ વડે ગુણતા તમને જવાબ મળી જાય. ત્યારબાદ તમને પાછું એવું કીધું છે કે તેના માટે ઇલેક્ટ્રોનનો વેગ ગણો. આ બીજી વસ્તુ ગણી. ઇલેક્ટ્રોનના વેગ માટેનો કન્સેપ્ટ એવો છે કે વેગ બરાબર સૂત્ર શું થશે? તો કાઇનેટિક એનર્જી, અહીંયા આપણે વેગ ડિફાઇન કરવો છે. તો કાઇનેટિક એનર્જી કે ઈ બરાબર એક સૂત્ર આવું પણ છે કે 1/2 mv². v² ને કરતા કરી દઈએ તો v² ને કરતા કરતા સૂત્ર શું થઈ જશે? તો તમે એવું કહી શકો છો કે 2 × ke / m. v બરાબર અંડર રૂટમાં 2 × ke એટલે કાઇનેટિક એનર્જી / m. કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા. ચલો કિંમત મૂકી દો. 2 × 0.972 m. દળ કેટલું આપ્યું છે? તો 9.10939 × 10⁻³૧.
જો બળો લાસ્ટ લેક્ચર ની અંદર જે કેટલાનું કન્ફ્યુઝન હતું સર વર્ગમૂળ હોય તો સાદ્રુપ કેવી રીતે આપવાનું તો સિમ્પલ લોજિક કઈક આવું છે બાળકો કે પહેલા તો ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને આપણે લઈ જઈએ જૂલમાં અને પછી ગણતરી કરવાની થાય તો ઇલેક્ટ્રોન વોલ્ટ ને થી જૂલમાં જવું હોય તો આપણે કોના વડે ગુણવા પડે તો 6.0 ભાગ 1.62 ગુણ્યા 10 ની માઇનસ 19 જૂલ વડે આ સ્ટેપ તમે શીખી ગયા છો આપણે એને ઉડાડી દઈએ છીએ આપણે જે શોધવાનું છે અહીંયા ફરીથી લખવાનું ચાલુ કરીએ તો જો બાળકો વન્સ અગેન સૌથી પહેલા એ અંડર રૂટમાં બે તો છે જ ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમને જવાબ મળ્યો છે 0.972 ચલો એને જૂલમાં લઈ જવા માટે 1.6020 × 10⁻¹⁹ અપોન 9.10⁻¹⁹ × 10⁻³¹ ચલો માઇનસ 31 ઉપર જાય તો પ્લસ 31 31 માંથી 19 બાદ કરવાના હવે જ્યારે વર્ગમૂળ જોતા હોય ત્યારે બધાનો ગુણાકાર ભાગાકાર કરીને વર્ગમૂળ દબાવશો અને ઘાત હંમેશા અડધી કરવાની એટલે જે પણ ઘાત આવે છે અહીં જવાબ બાદ કરતા જે પણ ઘાત આવે એની અડધી વર્ગમૂળમાં હંમેશા ઘાત અડધી થાય તો આવું કરતા તમને જવાબ મળે છે 0.5847 × 10⁶ થોડું વ્યવસ્થિત લખી નાખે તો 5.847 આ બાજુ ઉતારો કે પ્લસ ઘાતમાં ઘટાડો થાય કેટલા થઈ જશે 5 વેગનો એકમ શું થઈ જશે મીટર પ્રતિ સેકન્ડ આ તમને મળી ગયા વી તો વન સેકન્ડ પહેલા ફોટોનની ઉર્જા ઈ શોધી એને કન્વર્ટ કરી દીધા ઇલેક્ટ્રોન વોલ્ટમાં પછી ઉત્સર્જન ગતિ ઉર્જા શોધવા માટે બંનેનો તફાવત લઈ લીધો અને વેગ શોધવા માટે એક ઉત્તમ સેમ્બી સ્કેરનું સૂત્ર એપ્લાય કરી અને ગણતરી કરી શકાય તો આ રીતે તમે દાખલાને સમજાવી શકો છો ખાસ યાદ રાખો તમને ઘણીવાર એક્ઝામ્પલ ગણાવતા જ નથી ડાયરેક્ટ ગણવા આપી દે છે પણ તમને અહીં રેફરન્સ માટે મેં પહેલા ગણાયા છે અને પછી આ રેફરન્સને આધારે તમારે જાતે પણ ગણતા શીખવાનું છે જેથી તમારું લોજિકલ તર્ક શાર્પ થાય તો એમસીક્યુ લેવલે પ્રેક્ટિસ કરી શકો 2.10 કંઈક આવું કહે છે કે 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુની આયનીકરણ ઉર્જા કરવા માટે પૂરતું છે તો સોડિયમની આયનીકરણ ઉર્જા તમને એમ કે કિલો જૂલમાં ગણો ચલો સૌથી પહેલી વસ્તુ ફરીથી એકવાર આપણને મળ્યા છે લેમડા એટલે કે તરંગ લંબાઈ 242 નેનોમીટર જાણો છો તેમ તમે જે પણ આપી અને કન્વર્ટ સમય કરી દેવાનું તો મીટરમાં ચલો મીટરમાં કન્વર્ટ કરો તો શું થશે 242 × 10⁹⁹ મીટર ચલો હવે આટલી વસ્તુ આપેલી છે ત્યાર પછી વિચારવામાં એચ એટલે પ્લાન્ક અચળાંક કેટલું આવશે 6.626 × 10⁻³¹ જૂલ ઇન્ટુ સેકન્ડ ત્યાર બાદ વિચારવામાં આવે એવોગેડ્રો અચળાંક એ બધા જાણો છો 6.022 × 10³³ ચલો આપણે ડેટા કલેક્ટ કરી લીધો છે હવે વિચારોમાં આયનીકરણ ઉર્જા E બરાબર NH CY લેમડા પ્રશ્ન ઘણાને થશે કે સર કેમ N વડે ગુણ્યા પેલા સૂત્રમાં તો નતા ગુણતા અહીં જુઓ પેલામાં જૂલ લાવતા હતા અહીંયા ભાઈઓ એવું કહે છે કે કિલો જૂલ છે સામા ગણતરી કરવાની છે કિલો જૂલ પ્રતિ મોલમાં મોલ આવે એટલે એવું કેટલો અચાનક વડે ગુણવા પડે ચલો હવે શર્મા વગર ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની 6.022 × 10³³ ઘાત ત્યાર બાદ વિચારવામાં આવે એચ 6.626 × 10⁻¹³ ત્યાર પછી વિચારવામાં આવે સી 3 × 10⁸ ઘાત લેમડા કેટલા આવશે તો 242 × 10⁻¹⁹ ચલો ઘાતોનું સેટલમેન્ટ પાડવાનું ચાલુ કરો માઇનસ 9 ઉપર જાય તો પ્લસ 9 9 × 8 17 17 માંથી 34 બાદ કરો માઇનસ 17 માંથી 23 બાદ કરો એટલે કઈક આવો જવાબ આવે છે 0.4946 × 10⁶ ચલો 1 પોઈન્ટ આ બાજુ પ્લસ ઘાતમાં ઘટાડો થાય 4.946 × 10⁵ હવે એને
मड़ेली वस्तु ने अपने किलो जूल में कन्वर्ट कर दिए। चलो किलो जूल में कन्वर्ट करवा हो तो 10^3 वे आ मैं जूल में मे जूल प्रति मोल में मे किलो जूल में लई जवा हो तो 1000 वे भागवा पड़े तो अँ भागी देशो अने पछी 2 पॉइंट तो आवुं थशे 4.946×10^2 किलो जूल प्रति मोल बे आई शू लखवा जाए गुणी नाखीए तो 494.6 किलो जूल पर मोल साना बराबर मळ्या ई ऊर्जा बराबर। तो चलो वन सेकेंड सौथी पहेला आपेली तरंग लंबाई थी एच एन बधानी किंमत मूकीने सरळताथी जवाब लाई शके। दर वखते तमे जुओ तो सूत्र एक ना एक ज एप्लाय थाय छे, मात्र मेथड बदलाय ने पूछवानी रीत बदलाय के जेथी तमने समजावू जोईए के रकम शुं कहेवा मांगे छे अथवा एने कई रीते सोल्व करी शकाय। नेक्स्ट एक्जाम्पल पर जईए, तमने एवुं पूछ्युं छे के 25 वोटना एक बल्ब एक वर्णीय पीळो प्रकाश उत्सर्जित करे छे, तेनी तरंग लंबाई आपी छे माइक्रोमीटरमां 10^-6 वडे गुणशो तो मीटरमां थई जशे। प्रत्येक सेकंड उत्सर्जक क्वांटमांक विशे चर्चा करो। तो सौथी पहेली वस्तु बल्बनो पावर पी आपेलो छे, केटलो आप्यो छे 25 वोट। चलो 25 वोट ने तमारे सरमाया वगर सामा लई जवाना तो जूल इंटू सेकंड एकम थी जाए, जूल प्रति सेकंड पण एने कहेवाय। त्यारबाद एच प्लांक अचळांक जूनो ने जाणीतो 6.626×10^-34 आपेली माहितीनो मात्र ने मात्र आपणे दर वखते कलेक्शन करवू जरूरी छे। त्यारबाद आपी जे सी बराबर शून्य अवकाशमां प्रकाशनो वेग 3×10^8 मीटर प्रति सेकंड, अने त्यारबाद विचारवामां आवे लेम्बडा 0.57 माइक्रोमीटर आपे छे। આપણે બધાને ખબર હોય છે કે માઇક્રોમાંથી મીટરમાં જવું તો 10^-6 વડે ગુણવા પડે, તો 0.57×10^-6 સમા જતા રહ્યા મીટરમાં। ચલો સૌથી પહેલા હું શોધી નાખું ઈ, ઈ બરાબર સૂત્ર શું છે તો એચ સી / લેમ્બડા। એચ બરાબર કેટલા છે તો 6.626×10^-34, સી બરાબર 3×10^8 अपॉन लेम्बडा एटले तरंग लंबाई केटला आपे छे तो 0.57×10^-6। तो चलो तमने ई बराबर केटला मळी जशे तो ई बराबर कई जवाब मळे तो 34.87×10^-20। जो हजु तो ई मळ्या छे, आपणे डिफाइन शुं करवानुं कीधुं छे प्रत्येक सेकंड उत्पन्न थता क्वांटम ऊर्जा शोधो। तो प्रत्येक सेकंड उत्पन्न क्वांटम नो दर, तो क्वांटम दर बराबर पी अपॉन ई। चलो पी केटला आप्या छे तो 25, ऊर्जा केटली आपी छे तो 34.87×10^-20। चलो -20 ऊपर जशे तो +20, 25/34.87 करो तो टोटल तमारो जवाब आवे 7.169×10^19 सेकंड इनवर्स। तो आ रीते तमारे गणतरी करी होय तो करी शकाय। ई तो शोधवाना जता नव शुं कर्युं, क्वांटम नो दर शोधवा माटे जेटला वोट आपे छे एने आपणे ऊर्जा मळी एने आपणे शुं करी नाखवाना तो भागी नाखवाना। तमे कही शको छो कि प्रत्येक सेकंड उत्सर्जित थता क्वांटम नो दर 7.169×10^19 सेकंड इनवर्स छे। तो आ रीते तमे एनी गणतरी दर्शावी शको छो। त्यारबाद हवे आपणे चर्चा करवानी छे एक धातुना तरंग लंबाई। एक धातुनी सपाटी पर 68,000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વિકિરણને આપાત કરવામાં આવે, લેમ્બડા બરાબર 6800 એંગસ્ટ્રોમ છે, મીટરમાં લઈ જાઓ तो 6800×10^-10 मीटर। आगे बात करते हैं, विकिरण की समय खुली रखा तो शून्य अवकाश थी इलेक्ट्रॉन से V0 और W0 डिफाइन करवाना तुमने कीधा है, कसो वांधो नहीं आपणुं काम ज ए छे। चलो सी बराबर शू आवशे तो 3×10^8 मीटर प्रति सेकंड, जे तमे जाणो छो। आपणुं सूत्र शू छे तो आवृत्ति V = C / लेम्बडा।
પણ અહીં તમને તરંગ લંબાઈવાળું વિકિરણને ખુલ્લી રાખવામાં આવે છે એટલે કે તેના માટે ઉર્જા આપેલી છે. તો આપણે સૌથી પહેલા અહીંયા ચર્ચા કરી નાખીએ સી. સી કેટલા આવે? 3 × 10⁸ અપોન કેટલા આવશે? તો 6800 × 10⁻¹૦. આ જે મળશે ને એને કહેવાશે દહેલીજ આવૃત્તિ V0. આને તમારે લેમડા 0 કહેવા હોય તો કહી શકાય. તો ચલો V0 બરાબર તમને શું જવાબ મળે છે? તો 4.41 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ. ચલો હવે કાર્ય જોઈ લઈએ. W0 શું થશે? તો HV0. H નું મૂલ્ય જાણો તો 6.626 × 10⁻³૪. V0 મળી ગયા 4.41 × 10⁴. ચલો બંનેની કિંમત મૂકતા તમને જવાબ મળે છે W0 બરાબર 2.922 × 10⁻¹૯. જો આ રીતે તમે ગણતરી દર્શાવી શકો છો. તો છેલ્લે કહી શકાય કે અહીં ધાતુની દહેલીજ ઉર્જા 4.4, અહીં ધાતુની દહેલીજ ઉર્જા કેટલી થશે? તો તમે એના માટે દર્શાવી શકો છો કે W0 મળી ગયા. હવે તેના માટે ચર્ચા આગળ કરીએ. તો W0 બરાબર કેટલા મળ્યા? તો 2.922 × 10⁻¹૯ જૂલ. તો આમ દહેલી આવૃત્તિ V0 બરાબર કેટલા મળ્યા? તો 4.41 × 10⁴ જે શોધવાની કીધી હતી. અને ત્યારબાદ સુધી કાર્ય, તો કાર્ય વિધેય બરાબર મળ્યા 2.922 × 10⁻¹૯. કોના પર ડિપેન્ડેડ છે? દેખતા તો ફોટોઇલેક્ટ્રિક અસર. ફોટોઇલેક્ટ્રિક અસરનું સૂત્ર શું છે? W=HV0. અહીંયા W એક પ્રકારનું ઈ જ છે, પણ અહીંયા કાર્ય વિધેયના સંદર્ભમાં લીધેલો. કારણ કે આપણે તમે સૂત્ર એ તો શીખ્યા હતા કે E=HV. આપેલું શું છે અને જવું ક્યાં છે તમે સમજી ગયા તો એક્ઝામ્પલ સરળતાથી આવડી શકે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમને 4 જ એક્ઝામ્પલ ગણાયા છે, પણ બધા સમજવાના અને મગજમાં ઉતારવાના છે અને પ્રોપર રીતે આને તૈયાર કરવાના છે. આ બધા એક્ઝામ્પલ જે ચાલનાર 4-4 એક્ઝામ છે એને 2 વાર લખી અને તૈયાર કરીશું. અને આજે અહીં આપણે આ સ્ટોપ કરીએ છીએ.